કેશોદ નારંગપુર ગામેથી સગીરાને ભગાડી જનાર યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો. કેશોદ તાલુકાના રંગપુર ગામે રહેતા યુવાન બ્રિજેશભાઈ નામુભાઈ દયાતર પોતાના જ ગામની સગીરાને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ હોય ત્યારે સગીરાના પિતા કેશોદ પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ નામુદાર દયાતર વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ કલમ 363-366 હેઠળનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદના રંગપુર ગામેથી સગીરાના પરિવારજનો અને આગેવાનો દ્વારા રૂબરૂમાં બહોળી સંખ્યામાં આવીને આરોપીને ઝડપી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રિજેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં જ આરોપી સહિત સગીરાને ઝડપી લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ગઢવી દ્વારા હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, અમરાભાઈ જુંજિયા, રવિભાઈ ધોળકિયા, સંજયસિંહ, કૃણાલસિંહ ઝાલા, પ્રતાપસિંહ દ્વારા યુવકની શોધખોળ કરતા સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે રાજકોટ ખાતે હોવાની માહિતી મળી આવતા સગીરાને યુવક બ્રિજેશ નામુભાઈ દયાતર અને મદદગારી કરનાર શખ્સને ઝડપી લીધા હતા. કેશોદ પોલીસ દ્વારા સગીરાના પરિવારજનો અને આગેવાનોને આપેલી ખાતરી મુજબ ગણતરીના કલાકોમાં જ ઝડપી પડ્યા હતા અને કીધું એ કરી બતાવ્યું હતું. ત્યારે કેશોદ પોલીસ દ્વારા સગીરાના મેડિકલ ટેસ્ટ કરાવીને પરિવારજનોને સોંપી છે. ત્યારે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી તપાસમાં વધુ આધાર પુરાવાઓ મળી આવશે. આઈપીસી કલમનો ઉમેરો પણ કરવામાં આવશે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.